મેન વર્સિસ વાઇલ્ડ શો ખૂબ જ પ્રખ્યાત છે. બિયર્સ ગ્રિલ્સનો આ જે શો છે દુનિયાભરમાં ફેમસ છે. એ જંગલમાં જાય છે ને, જંગલમાં પડતી જે તકલીફો હોય છે અને કેવી રીતે જંગલમાં સર્વાઈવ કરાય એ લોકોને બતાવતા હોય છે. ત્યારે આ રીતનો જે એક પ્રયોગ જાતે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ કર્યો છે. તેઓએ પોતાની સાથે કાર્યકરો અને સ્થાનિક લોકોની સાથે જંગલમાં ફર્યા હતા અને એ વિડીયો પણ એનો જોવા મળી રહ્યો છે. ત્યારે ચેતર વસાવા આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. ચેતરભાઈ, જે તમે જંગલમાં જે ફર્યા હતા તો કેવો રહ્યો તમારો અનુભવ? જે જંગલમાં તમે કાર્યકરો સાથે ગયા હતા અને કેવી કયા એમ કેવો વિચાર સાથે ગયા હતા? અમે બે દિવસ નર્મદા જિલ્લાના સુલપાણેશ્વર અભયારણ્યમાં ફર્યા છે અને સુલપાણેશ્વર અભયારણ્યમાં જ્યારે અમે ગયા ત્યારે અમને પોતાને અદ્ભુત લાગ્યું છે. કેમ કે આ સુલપાણેશ્વર અભયારણ્યમાં કરોડો કીટકોનું આશ્રયસ્થાન છે, હજારો પક્ષીઓ રહે છે, ઘણા વન્ય પ્રાણીઓ વસે છે, સાથે સાથે નાના નાના જળાશયો, નદી, નાળા અને ઘણા જળાશયો પણ છે. ત્યારે અમને નવાઈ લાગ્યું અને ઘણી જડીબૂટીઓ, અમારી સાથે જે વડીલો હતા એમણે ઘણી જડીબૂટીઓની પણ અમને પરિચય કરાવ્યો, આદિ ઔષધિઓનો પરિચય કરાવ્યો અને ઘણી વનસ્પતિક ભાજી જે રોજિંદા જીવનમાં આરોગી શકાય એવી ભાજી, ફળફળાદી, કંદમૂળોનો પણ અમને ત્યાં ઓળખાણ થઈ. ત્યારે જે પ્રકૃતિ સાથેનો જે નાતો છે તેનો અમને ખરેખર ખૂબ અહેસાસ થયો અને પ્રકૃતિ સાથે એ જળ હોય, પહાડો હોય, પર્વતો હોય, પથ્થરો હોય, વૃક્ષો હોય, વનસ્પતિઓ હોય, પશુ પંક્ષી હોય, વન્યજીવો હોય, સરીસૃપો હોય, તો બધા સાથે માનવીનો જે ગાઢ સંબંધ જે સૃષ્ટિના સર્જનથી રહેલો છે એ આવનાર દિવસોમાં બી ટકી રહે એ માટે અમે લોકોને પણ મેસેજ આપીએ છીએ. અને આવનાર દિવસોમાં જો પર્યાવરણનું રક્ષણ આપણે નહીં કરીશું તો આવનાર દિવસોમાં ગ્લોબલ વોર્મિંગ, કોરોના જેવી અનેક મહાન મહામારીઓ પણ આવશે, અનેક સમસ્યાઓ પણ આવશે. ત્યારે અમારો હેતુ માત્ર એટલો હતો કે અમે આ વિસ્તારોમાં ફરીએ અને કુદરતે જે આપણને આપ્યું છે એનો સદુપયોગ થાય, એનું જતન થાય અને એ જૈવિક જૈવિધતાનું રક્ષણ થાય, એ નૈસર્ગિકતાનું રક્ષણ થાય, પર્યાવરણનું રક્ષણ થાય એ સંદેશ અમે આ વિસ્તારના લોકોને આપવા માગતા હતા. અને બે દિવસ અમે ફર્યા, ચોક્કસ અમને ખૂબ આનંદ મળ્યો છે અને ખૂબ નવું નવું જાણવાનું, નવું નવું શીખવાનું અમને મળ્યું છે, નવું નવું અમને જોવાનું મળ્યું છે. ત્યારે અમે આ વિસ્તારમાં ફર્યા ત્યારે અમને ખૂબ મજા આવી છે અને અમારી ટીમ ખૂબ નાની નાની બાબતોમાં અમે સજાગ અને જાણતા થયા છે. કુદરતી જે વિસ્તાર તમે ફર્યા તો અન્ય લોકોને પણ તમે કહેશો કે અન્ય રાજકીય નેતાને પણ કહેશો કે આવી જગ્યાએ જવું જોઈએ, કારણ કે ત્યાંની જે એક સૌંદર્ય હોય છે અને એક અલગ જ વાતાવરણ હોય છે. તમને કેવી અનુભૂતિ થઈ અને કોઈને નેતાને કે એમને તમે કહી શકો કે આવું જવું જોઈએ કે ત્યાંનો અનુભવ કેવો થાય? અમારા વિસ્તારમાં જે અભયારણ્ય છે એમાં જે નાળાઓ છે, જે જળો છે, જળાશયો છે, તો ખૂબ શુદ્ધ પાણી, તાજ જેવું પાણી આવે છે અમે જોયું. સાથે સાથે પર્વતો જોયા તો પર્વતો સાપુતારા, સિમલા એવા, ઊટી એવા પ્રવાસ સ્થળોને ટક્કર મારે એવા હિલ સ્ટેશનો કરતાં પણ સારા પર્વતો છે અને વરસાદ પણ થાય છે અને એની જે પ્રકૃતિની જે સૌંદર્ય છે જે સોળે કળા ખીલી જાય છે. ત્યારે આ વિસ્તારના તમામ પદાધિકારીઓને, અધિકારીઓને અને આ વિસ્તારના આગેવાનોને, યુવાનોને અમે અપીલ કરીએ છીએ કે બહાર જવા કરતાં આપણા જ વિસ્તારોની જે આપણી જે પ્રકૃતિ જે આપણને આપ્યું છે એનું આપણે જતન કરીએ, રક્ષણ કરીએ અને આ જ વિસ્તારને આપણને સાચવીએ તો આવનાર દિવસોમાં આ અભયારણ્યમાં વસતા આ તમામ પ્રજાતિઓ સચવાઈ રહેશે અને આવનાર દિવસોમાં જે કુદરત સાથે જે ચેડા થાય છે, પર્યાવરણ સાથે જે ચેડા થાય છે તે આપણે સૌ સાથે મળીને અટકાવીએ અને આ પર્યાવરણનું જતન કરીએ એ સંદેશો પણ અમે આપવા માગીએ છીએ અને તમામ નેતાઓને અપીલ કરીએ છીએ. આપણે બધા સૌ સાથે રહીને આ જંગલો બચાવીએ, આ ખનિજો બચાવીએ, આ પ્રકૃતિ સંપદાને બચાવીએ એ સૌને હું આ પ્રસંગે અપીલ પણ કરવા માગું છું. લગભગ કેટલા કિલોમીટર જેટલું તમે લોકો બધા ચાલ્યા હશે અને કેટલાની ટીમ હતી તમારી સાથે અને કોઈ એવી જગ્યાએ કોઈ વન્ય જીવ પણ જોવા મળ્યા કે જે ખાસ દેખાતા ના હોય એવા? અમે બે દિવસ પહાડોમાં ચાલીને, પહાડોમાં જ અમે દેવ દામણમાલ છે ત્યાં અમે રાત્રિ રોકાયેલા હતા, તો 12 કિલોમીટર અમે સીધા હાઇટ પર અમે ચડ્યા હતા. અંદર ઉપર જઈને કંદમૂળ પણ ખાધા, સાથે સાથે પશુ પક્ષીઓને જોયા, વન્ય પ્રાણીઓમાં રીછ, શિયાળ, ઉડતી ખિચકોલી, સરીસૃપમાં જે સાપ છે તે ઘણા અમે એ વિસ્તારમાં જોયા છે. તો આ વિસ્તાર ખરેખર સાચવવા જેવો છે, અદ્ભુત છે.
તો આવો અમને અનુભવ થયો છે અને ખૂબ સારું છે. તો તમામ લોકોને વિનંતી છે કે આ વિસ્તારનો ડેવલપિંગ થાય, ફોરેસ્ટ વિભાગને પણ વિનંતી છે કે આની જાળવણી થાય, જે પણ વન્યજીવોમાં માટે ગ્રાન્ટ આવે છે, વૃક્ષોના વનીકરણ માટે ગ્રાન્ટ આવે છે, એનો યોગ્ય ઉપયોગ થાય અને આ તમામ પ્રકારની પ્રજાતિઓને આપણે બચાવીએ તો આવનાર દિવસોમાં ચોક્કસ સમગ્ર વિશ્વમાં શું થાય છે, ગ્લોબલ વોર્મિંગને ગમે તે થશે પણ આપણા વિસ્તારના લોકોને, આપણા વિસ્તારના તમામ પ્રજાતિઓને આપણે બચાવી શકીશું. એટલા માટે આ વિસ્તારોમાં આપણે નવું નવું અમે ઘણું જોયું છે અને આવનાર દિવસોમાં ઘણા લોકો અમારા પર ફોનો આવે છે, ઘણા જવાના છે ત્યારે ઘણું નવું નવું હજુ પણ જોવા મળશે. એટલે બે દિવસ અમે જંગલોમાં ફર્યા, રોકાયા તો અમને અદ્ભુત લાગ્યું અને ઘણો સારો અનુભવ પણ થયો છે. તો આ હતા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા. તેમણે જણાવ્યું હતું કે જંગલમાં જે તેમને જે ફર્યા છે તેનો એક અલગ જ અનુભવ તેમને થયો હતો અને તેમણે કહ્યું છે કે કુદરતી વાતાવરણમાં અને ત્યાં વન્યજીવો પણ છે અને આવા સરસ વાતાવરણ આ વિસ્તારનું છે, યુવાનોએ પણ જવું જોઈએ અને સાથે સાથે આ વિસ્તારનો સારો પર્યટક સ્થળ તરીકે પણ વિકાસ થાય એ જરૂરી બન્યું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.